नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 संस्कृत विषय की अंदर न्याय परिचय नो अभ्यास छे ते करवा जई रह्या छे। अगाउना वीडियो लेक्चर नी अंदर आपने इक्षुरस न्याय, अव्यापार व्यापार न्याय वगैरह न्याय नो अभ्यास छे ते करी चुक्या छे। आज आपने उपसर्ग न्याय छे એનો અભ્યાસ કરવાનો છે। ઉપસર્ગ છે તે સંસ્કૃત ભાષાની અંદર, સંસ્કૃત વ્યાકરણની અંદર એક વપરાતી સંજ્ઞા છે। ઉપસર્ગ છે તે સંસ્કૃત વ્યાકરણની અંદર વપરાતી એક સંજ્ઞા છે। આ તમે કદાચ અગાઉના ધોરણની અંદર પ્ર, પરા, અધિ આવા બધા જ ઉપસર્ગોનો અભ્યાસ છે તે કરી ચૂક્યા હશો। વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે દરેક ધાતુને પોતાનો સ્વતંત્ર અર્થ હોય છે। હવે જ્યારે આ દરેક ધાતુ કોઈ ઉપસર્ગની સાથે જોડાય તો એ ધાતુનો અર્થ છે તે બદલાઈ જાય છે। જેમ કે ભૂ છે, ભૂ ધાતુ એ ક્રિયાવાચક શબ્દ છે અને એ ધાતુની સાથે જોડાય તેનો અર્થ છે તે બદલાઈ જાય છે। જે લોકોએ સંસ્કૃતનો અભ્યાસ કરેલો છે એ સૌ મિત્રો જાણતા હશે કે દરેક ધાતુને એનો સ્વતંત્ર અર્થ છે અને આ ધાતુ જો કોઈ ઉપસર્ગની સાથે જોડાય તો એ ધાતુનો અર્થ બદલાઈ જાય છે। એટલે જેમ દરેક ધાતુને પોતાનો સ્વતંત્ર અર્થ હોવા છતાં જ્યારે એ ઉપસર્ગ સાથે જોડાય તો એ જુદા અર્થવાળો બની જાય છે, એવી જ રીતે દરેક માણસનો પણ કોઈ ને કોઈ અર્થ હોય, કોઈ પ્રયોજન એટલે કે હેતુ હોય, એનો કોઈ ઉપયોગ હોય છે। પણ જો માણસ જ્યારે કોઈ ઉપસર્ગ રૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાય તો એ માણસના જીવનનો અર્થ છે તે બદલાઈ જાય। જેમ ધાતુને સ્વતંત્ર અર્થ છે અને એ ઉપસર્ગ સાથે જોડાય તો ધાતુનો અર્થ બદલાઈ જાય, એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનનું પણ કોઈ પ્રયોજન છે, કોઈ ઉપયોગ છે, કોઈ અર્થ છે। પણ જો આ વ્યક્તિ ધાતુરૂપી વ્યક્તિ કોઈ વિશેષ વ્યક્તિની સાથે જોડાય તો આ સામાન્ય વ્યક્તિના જીવનનો અર્થ પણ બદલાઈ જાય છે। એટલે આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક મજૂરી કરતો પરિવાર છે, આ જે મજૂરી કરતો પરિવાર છે એનું બાળક છે, એનું કામ શું તો કે સતત રમવાનું અને રખડવાનું। પણ જો આ મજૂરી કરતો બાળક હોય, પરિવારનું બાળક છે, એને શાળાએ મોકલવામાં આવે અને એ બાળક કોઈ શિક્ષક રૂપી ઉપસર્ગની સાથે જોડાય તો એ બાળકના જીવનનું પ્રયોજન પણ બદલાય છે। એટલે કે જો બાળક શાળાએ ન જાય, શિક્ષક રૂપી ઉપસર્ગની સાથે એ ન જોડાય તો એ સતત રખડશે, રમશે। પણ જો એ બાળક શાળાએ જશે, શિક્ષક સાથે એ જોડાશે તો એ રખડતું બાળક છે એ શિક્ષક સાથે રહી અને શું કરશે, અભ્યાસ કરતું થઈ જશે। એટલે એના જીવનનો અર્થ છે એ બદલાઈ જાય છે, એમ આ ન્યાય આપણને સમજાવે છે। એટલે આપણે જે ઉદાહરણ જોયું એમાં બાળકની તુલના ધાતુ સાથે કરેલી છે અને શિક્ષકની તુલના છે એ ઉપસર્ગ સાથે કરેલી છે। બાળકને પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, સ્વતંત્ર જીવન છે, શિક્ષક પણ અલગ છે। પણ જ્યારે બાળક આ શિક્ષક રૂપી ઉપસર્ગ સાથે જોડાય ત્યારે બાળકના જીવનનો અર્થ બદલાઈ જાય છે। એટલે આ ન્યાય આપણને એવું સમજાવે છે કે સામાન્ય કોઈ વ્યક્તિ અથવા ધાતુની જેમ ધાતુ ઉપસર્ગ સાથે જોડાય એમ સામાન્ય કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશેષની સાથે
જેમ કે વૈદ્ય હોય રોગી છે એ વૈદ્ય સાથે જોડાય તો એ બીમાર હોય તો એ સાજો થઈ જાય છે એવી જ રીતે પ્રજા છે એ રાજા સાથે જોડાય તો એના જીવનનું પ્રયોજન પણ બદલાઈ જાય છે અને કોઈ ગ્રાહક છે એ વેપારી સાથે જોડાય તો એના જીવનનું પ્રયોજન પણ બદલાઈ જાય છે એટલે આ ન્યાયમાં આપણે જોયું કે ઉપસર્ગ સાથે જોડાય અને ધાતુ છે એનો અર્થ બદલાઈ જાય છે દરેક ધાતુને પોતાનો અર્થ હોય છે પણ જ્યારે ઉપસર્ગ સાથે જોડાય ત્યારે એ જુદા અર્થવાળો બની જાય છે એવી જ રીતે દરેક માણસને પણ કોઈને કોઈ અર્થ પ્રયોજન કે ઉપયોગ હોય છે પણ આવો માણસ જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાય છે ત્યારે તેનો મૂળ અર્થ છે તે બદલાઈ જતો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ ન્યાય પરીક્ષામાં તમને 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે તમે આ લેક્ચરના આધારે તમારી નોટબુકની અંદર આ ઉપસર્ગ ન્યાય છે તે નોંધી લેશો એટલે આશા રાખું છું કે જો પરીક્ષામાં આ ન્યાય વિશે આપને પૂછવામાં આવે તો ચોક્કસ આપને ઉપયોગી થશે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ન્યાય નંબર 5